ચાલો ત્યારે એક ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામથી શરૂઆત કરશું. ગઈકાલે આપણે જોયું કે આત્મનિરીક્ષણ એ કેવો માર્ગ છે જે આપણી ભૂલો, આપણા દોષો આપણે જાતે શોધીને હૃદયના શુદ્ધિકરણ માટેના ભાવો પેદા થાય એવી પરિસ્થિતિ ઊભી કરી શકીએ છીએ. ગઈકાલે આપણે આત્મનિરીક્ષણની બાબતમાં આપણે કોઈને નડવું નથી, આપણા માટે જે પ્રતિકૂળ લાગે એવો વ્યવહાર બીજા સાથે કરવો નથી, ખોટા હુનો ખોટો બચાવ કરવો નથી, અને એક અગત્યનો પોઈન્ટ, જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે ગુસ્સા માટેનું કારણ શોધવું છે. ધારો કે આપણને ગુસ્સો આવ્યો, કોઈ ઘટના બની, ગુસ્સો આવ્યો, તો ગુસ્સો આવવા માટેનું પરિબળો શું? તો એના બે મુખ્ય પરિબળો છે, બે કારણો છે, એક અહંકાર અને બીજો આગ્રહ. કોઈ આપણો અહંકાર ગવાય, એવું બોલે, એવું કરે તો આપણને ગુસ્સો આવે. કોઈ આપણો કોઈ ચોક્કસ પ્રકારનો આગ્રહ હોય એવું એ ના કરે તો પણ ગુસ્સો આવે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે ગુસ્સાના કારણોમાં જાઓ. જેમ જેમ જાગૃતિ વધશે એમ તેમ તેમ તમારો અહંકાર તમને બહુ બોધર નહીં કરે, પછી તમને ખ્યાલ આવશે કે ના છોડી દે. હવે સવાલ રહ્યો આગ્રહનો. આગ્રહ બે પ્રકારનો, એક નમ્ર આગ્રહ, એક હઠાગ્રહ. નમ્ર આગ્રહ હોય ત્યાં સુધી તો બહુ વાંધો નથી, પણ હઠાગ્રહ હોય તો એ મુશ્કેલી ઊભો કરે છે. હઠાગ્રહ આવે, આપણે ઘરની અંદર પણ ઘણી વખત વડીલ હોય તો એમ જ કહીએ કે ના મારું કહ્યું કેમ ના માને. હઠાગ્રહ એટલે હઠાગ્રહ ગુસ્સો લાવવા માટે એક જવાબદાર પરિબળ છે, માટે એના પ્રત્યે પણ જાગૃત થાવ. બીજું, કામને બોલવા દો. બહુ તમે તમારા વિશે બહુ બોલશો નહીં, કામ પોતે બોલવાનું જ છે. આ આખું વિચાર પરિવર્તનની ક્રિયા છે જે ધીમે ધીમે, જો એ તરફ આપણે પ્રગતિ કરીએ તો એનો અર્થ એ થયો કે આપણે આધ્યાત્મિકતાની મુસાફરીની શરૂઆત કરી દીધી છે. કારણ કે આત્મનિરીક્ષણ એક અદ્ભુત શસ્ત્ર છે. મેં તમને ગઈકાલે એ પણ કહ્યું કે તમે આત્મનિરીક્ષણની ડાયરી રાખો. જો બહુ જ પ્રોબ્લેમ હોય એ લોકોએ ડાયરી રાખવી જોઈએ, અને પોતાની જે કંઈ લાગણીઓ છે એને ડાયરીમાં અભિવ્યક્ત કરો, કોઈને બતાવશો નહીં, અને પછી એમાં રૂપાંતરની પ્રક્રિયાની ઓબ્ઝર્વેશન કરો, લખી રાખો. બસ આમે લખવાથી શું થશે, તમારો ગુસ્સો ઓછો થઈ જશે. આ જ્યારે એક્સ્ટ્રીમ હોય તો આ એક શસ્ત્ર પણ બહુ જ સારું, ઉપયોગી શસ્ત્ર. કારણ શા માટે આપણે આવી વાત કરીએ છીએ? જો આપણે બીજા માટે વાત નથી કરતા, દાખલા તરીકે હમણાં વિજ્ઞાને એવું સાબિત કર્યું કે જે લોકો, એક યુનિવર્સિટી ભૂલી ગયો નામ, પણ એ યુનિવર્સિટી એવું સાબિત કર્યું કે વેરવૃત્તિ જે લોકો રાખે છે, એવો એક ટ્રાયલ લીધો 101 માણસનો, અને એમાં જે લોકો વેરવૃત્તિ રાખે છે એ લોકોનું નોરપાઇનફ્રાઇનનું લેવલ ખૂબ હાઈ રહે, અને નોરપાઇનફ્રાઇન એ બીપી વધારવા માટેનું જરૂરી પરિબળ છે, એટલે એ લોકોનું બીપી એલિવેટ થાય. દાખલા તરીકે જો તમને કોઈની પ્રત્યે સપ્રેસ એંગર, એકદમ છુપાયેલો ગુસ્સો, દબાયેલો ગુસ્સો હોય તો તમારો લિવરનો મેરિડિયન બગડે છે,
અને પરિણામે તમારો લિપિડ પ્રોફાઇલ HDL અને LDL આનું બેલેન્સ બગડે છે. એટલે માનો કે તમારામાં ભયની લાગણી હોય તો કિડનીનો મેરિડિયન બગડે એટલે કિડની ડેમેજ થાય. માનો કે તમને ચિંતાની લાગણી હોય તો સ્પ્લિનનો મેરિડિયન બગડે એટલે ઇમ્યુન સિસ્ટમ થોડીક લો બની જાય, સુગર મેટાબોલિઝમનો પ્રશ્ન થાય. એટલે જે નકારાત્મક ભાવો છે એની સીધી અસર આપણા શરીર ઉપર પડે છે. આપણે શા માટે આ બધું કરવાનું, શા માટે આત્મનિરીક્ષણ કરવાનું? આપણા માટે. એ કરવાથી આપણે સ્વાસ્થ્ય સારું જાળવી શકીએ છીએ, સ્વાસ્થ્યનું સંરક્ષણ દિવાલ ઊભી કરી શકીએ છીએ. માટે આત્મનિરીક્ષણનો અભ્યાસ કરવા. અને નકારાત્મક લાગણીઓ, દાખલા તરીકે તમને કોઈના પ્રત્યે દ્વેષ થાય છે, હવે એનું સાયન્સ સમજીએ. કોઈ વ્યક્તિ પ્રત્યે માનો કે ઈર્ષા થઈ, દ્વેષ થવાનું કારણ તો રાગ હોય છે, રાગ થાય તો દ્વેષ પણ થાય. પણ ઈર્ષાનો એક દાખલો હું તમને આપું કે તમને ઈર્ષા થાય એનો અર્થ તમે કર્યો કોઈ દિવસ? આપણને કોઈ માણસની ઈર્ષા થાય છે એનો અર્થ એવો થયો કે આપણે આપણી જાતને નીચી બતાવી દીધી. કોઈ પૈસાદાર માણસની તમને ઈર્ષા થઈ એનો અર્થ એ થયો તમે ગરીબ બની ગયા, સ્વીકારી લીધી તમારી હાર, તમે સ્વીકારી લીધી. અને એનાથી શું થાય કે આ જે શરીર છે એને એક ઇનર બોડી, એનું જે બીજું લેયર છે એ બંને વચ્ચે ગેપ પડી જાય. જ્યારે તમે હાર સ્વીકારો છો તો તમારા બે લેયર વચ્ચે ગેપ પડી જાય, પરિણામે તમારી સેન્સિટિવિટી ઓછી થઈ જાય, એટલે તમારી જાગૃતિનું સ્તર નીચે જાય. તો ઈર્ષા શા માટે કરવી? ઈર્ષા કરવાથી ફાયદો શું? ઈર્ષા કરો એટલે એનો અર્થ એ તો તમે તમારી જાતને સરેન્ડર કરી દીધી, બીજો માણસ તમારા કરતા સુપીરિયર છે એવો તમે સ્વીકારી લીધું, એનું નામ ઈર્ષા. કારણ કે કુદરતે દરેક વ્યક્તિની અંદર ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે અને દરેક વ્યક્તિ પાસે કઈક ખૂબીઓ છે અને કઈક ખામીઓ પણ છે. જે તમારી પાસે જે તાકાત છે બીજા પાસે નથી, તો બીજાની શા માટે ઈર્ષા કરો? ઈર્ષા કરવાનો ફાયદો શું? આધ્યાત્મિક અધોગતિની દિશા છે ઈર્ષા કરવી. અને એનો અભ્યાસ કરો. માનો કે આપણને કોઈ વસ્તુનું આકર્ષણ છે તો એનું એક ખાસ ધ્યાન કરાવવું છે મારે. માનો કે તમને કોઈ એક વસ્તુનું આકર્ષણ છે ને તમને એવું થાય કે આ વસ્તુ હોય તો બહુ સારું, અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ છે, કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ છે, તો એનું એક સ્પેશિયલ ધ્યાન છે. એમાં શું કરવાનું કે આપણી ઇનર બોડીને એક્સપાન્ડ કરવાની છે, ઘટાકાશને ચિદાકાશ બનાવવાનું છે, ચિદાકાશને મહાકાશ બનાવવાનું છે. આપણી ઇનર બોડી એક્સપાન્ડ થઈ જાય તો શું થાય? આમાં જોવાનું એમ છે કે ખાલી ધ્યાન કરવાનું છે, આંખો મીચીને બસ ધ્યાન કરવાનું છે. અને કોઈ એક દરેક વ્યક્તિની કઈ જુદી જુદી પ્રકારની ઈચ્છા તો હશે, કંઈકનું કંઈક તો હશે જ બધાને, એટલે તમારે તમારી ઈચ્છાને તમારે યાદ કરવાની. હવે માનો કે તમારે એ ઈચ્છા ફૂલફિલ નથી થતી, માની લો કે ઈચ્છા તમારી ફૂલફિલ નથી થતી, તો હવે દુઃખ કોને પડે છે જોવાનું અંદર. બસ કલ્પના કરવાની ખાલી કે ચલો ઈચ્છા નથી ફૂલફિલ થતી, તમારે કંઈક મેળવવું છે. માનો કે તમારે કોઈ સારી કાર મેળવવી છે, નથી મળતી, ચલો દુઃખ કોને પડ્યું? હવે અંદર જોવાનું કે આ દુઃખ કોને પડે છે, આ તમારે જે જોઈએ છે નથી મળતું તો દુઃખ કોને પડે છે? આ શરીરને, કયા અંગને, મનને? એ જોવાનું. એ જોશો એટલે શું થશે? ઇનર બોડી એક્સપાન્ડ થશે. ભૂખ લાગે ને ત્યારે પણ આ ધ્યાન કરી શકાય. ભૂખ લાગે એટલે આંખો મીચીને બેસી જવાનું અને જોવાનું કે ભૂખ લાગે તો દુઃખ કોને પડે છે. સાક્ષી ભાવથી જોયા કરો, જુઓ એટલે તમને પહેલા અહીંયા સેન્સેશન આવશે, થોડું તમે જોશો એટલે સેન્સેશન બંધ થઈ જશે, પછી ફોકસ અહીં કરવાનો કે ભૂખ જતી રહેશે. અહીંયા ધ્યાન ધરવાનું. પતંજલિ ઋષિ કહે છે કે તમને તરસ અને ભૂખ મટાડવી હોય તો વિશુદ્ધ ઉપર ધ્યાન કરો. વિશુદ્ધ ઉપર ધ્યાન કરીએ, કોઈ ટેમ્પરરી કઈ પ્રોબ્લેમ હોય તો વિશુદ્ધ ઉપર ધ્યાન કરવા બેસી જવાનું, એટલે ભૂખ અને તરસ બંને જાય. એટલા માટે ઋષિઓ લાંબા સમય સુધી સમાધિની અંદર, ધ્યાનની અંદર રહી શકતા હતા, કંઈ પણ ખાધા સિવાય, પાણી પીધા સિવાય. એ આ પ્રક્રિયા, ચલો એક નાનકડો પ્રયોગ કરી લઈએ. બધાને કંઈની કંઈ ઈચ્છા તો હશે, કંઈનો કોઈ પ્રોબ્લેમ તો હશે, એ પ્રોબ્લેમ સમસ્યા તમારે લાવવાની છે. આપણે એક નાનકડું ધ્યાન કરવાનું છે અને ધ્યાનની અંદર ધારો કે તમારી કોઈ ઈચ્છા ફૂલફિલ નથી થઈ, તમે ધારણા કરી કે ભાઈ કંઈક આવું થઈ જવું જોઈએ અને ન થયું, ન થયું તો દુઃખ કોને પડે છે એ બધાએ જોવાનું છે. બસ જોયા કરવાનું,
કોને તકલીફ પડે છે? તમારી ઈચ્છા પ્રમાણે કંઈ નથી થતું તો અંદર ક્યાં પ્રોબ્લેમ, કઈ જગ્યાએ છે, પ્રોબ્લેમ શોધવાનો છે. જોયા કરશો અને શું થાય છે એની વાત પછી આપણે કરીએ છીએ, બરાબર? ચાલો એક હોમ પ્રાણાયામ ખાલી કરીશું અને પછી બધા ધ્યાનમાં જતા રહીશું અને દરેક પોતપોતાનો પ્રશ્ન રજૂ કરે. કઈ કઈક તકલીફ હોય એવી, કોઈને કોઈક ડિમાન્ડ હશે, એ ડિમાન્ડ તમારે રજૂ કરવાની અને સરેન્ડર થઈ જવાનું કે હવે નથી ડિમાન્ડ શરૂ થતી, ચાલો હવે મારી ફૂલફિલ નથી થઈ. તો શું થયું? માનો કે મને કોઈ વસ્તુ જોઈએ છે, નથી મળી, તો શું થાય છે? ચાલો જોઈ લઈએ. સાક્ષીભાવથી અંદર ઓબ્ઝર્વ કરવાનો છે, આંખો બંધ રાખવાની, અંદર જોયા કરવાનું કે ક્યાં તકલીફ કોને છે. તમારા હાથ પગને તકલીફ છે, શરીરને આ તકલીફ કોને છે, ના મળે તો તકલીફ કોને, આ શોધવું છે, બરાબર છે? ચાલો એક ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામ કરશો. શરીર એકદમ રિલેક્સ કરી દો, કોઈ વિચાર કરશો નહીં, ફક્ત શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો. સાક્ષી ભાવથી શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો. હવે તમને જે સમસ્યા, જે વસ્તુનું આકર્ષણ હોય, જે વ્યક્તિનું આકર્ષણ છે એને યાદ કરો અને માનો કે તમારી એ ઈચ્છા ફૂલફિલ નથી થતી, તો કોને તકલીફ છે, દુઃખ કોને પડે છે, મુશ્કેલી ક્યાં છે શોધી કાઢો. પ્રશ્ન રજૂ કરી અને જુઓ કે ક્યાં તકલીફ છે. માની લો કે તમે માંગો છો એ મળતું નથી, ચલો તો શું થશે, એટ ધી મોસ્ટ શું થાય? તમારી ધારણા પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે તમને ન મળે તો શું આફત આવી જાય, એનું બરાબર અવલોકન કરો. રોગનું મૂળ શું છે શોધવું છે. હવે આ ઈચ્છાઓના મૂળમાં કોણ છે એને શોધી કાઢો. એક પછી એક અવયવ ઉપર અવલોકન કરવાનું, શરીરના બધા જ અવયવ ઉપર અવલોકન કરવાનું કે આની શું અસર છે. હાથ પગ પર કોઈ અસર થાય છે મને આ વસ્તુ ન મળે તો, પેટમાં કઈ તકલીફ પડે છે. એક પછી એક બધા જ અવયવ ઉપર નજર કરો, તકલીફ કોને છે. જાણવા વાળો, જાણવાનું જ્ઞાન અને વસ્તુ શરીર, આ બધાને જુદા ભેદ રેખાઓ જુદી પડી જશે. બરાબર અવલોકન કરો, કોને જાણવું છે, શું જાણવું છે. Thank you.
જેમ તમારી જાગૃતિ થશે તેમ તમને બોધર જ નહીં કરે, તમારી કોઈ પણ ઈચ્છા તમને બોધર નહીં કરે. હવે થોડા એલર્ટ થઈ જાઓ, થોડી મૂવમેન્ટ, આંખો ખોલો. હજુ થોડો અનુભવ કર્યા પછી મને કહેજો, એનો જવાબ આપણે છેલ્લા દિવસે જોઈશું કે શું થાય છે શું આમાં. અને તમે જોજો એના મૂળમાં મન છે, તકલીફ મનને છે, બીજા કોઈને નથી. આ બધી સમસ્યાઓનું મૂળ આપણું મન છે અને આપણે જુદું પાડવું છે. મન, આત્મા, મન અને શરીર, આની ભેદરેખાઓ નક્કી કરવાનો આ પ્રયોગ છે કે આ બધી સમસ્યાનું મૂળ મન છે અને અહંકાર છે. એને ઓળખો. ચોરને જોઈએ ને, ચોરને આપણે જોઈ જઈએ એટલે ચોર પકડાઈ જાય, પછી એ ભાગવાનું જ શરૂ કરે, એ ઊભો નહીં રહે. એટલે જોવાનો પ્રયાસ કરવાનો. તો જે નકારાત્મક ભાવો છે, એ નકારાત્મક ભાવો પ્રત્યે આપણી સજાગતા લાવવી છે. સતર્કતા, સજાગતા આપણી જ ખામી. આત્મનિરીક્ષણ પછી આત્મ પરીક્ષણ કરવું, નિરીક્ષણ થઈ ગયા પછી પરીક્ષણ કરવા. નિરીક્ષણ થાય એટલે તમને ખ્યાલ આવે કે હવે બરોબર, હવે આ વસ્તુ મને બોધર કરતી નથી, કે આ હજુ મને બોધર કરે છે. એમ એક પછી એક. જો આ બહુ લાંબી મુસાફરી છે, હું એવું નથી કહેતો કે તમે અહીંયા કરશો ને તમે ઓલરાઈટ બધું કરી થઈ જશે, ના એવું નહીં બને. પણ તમારી દિશા, તમને એક રસ્તો મળી જશે અને તમે એ રીતે પ્રયાસ કરશો. જીવનમાં સમસ્યાઓ આવવાની, સમસ્યાઓ હંમેશા આવવાની, પણ આપણે રસ્તો શોધી કાઢવાનો છે. નદીનો પાણી પ્રવાહ એવી કદી ફરિયાદ નથી કરતો કે આ ખડકો છે મારે વહેવું ક્યાં, એ તો એનો ઢાળ શોધી કાઢે છે. એમ તમે આપોઆપ તમારી સમસ્યાનો ઉકેલ તમે શોધી કાઢશો, પણ એના માટેની જાગૃતિ ઉભી કરવાનો આ પ્રયાસ છે. આપણે શું કરીએ છીએ અત્યારે, જાગૃતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આ બધાની અંદર સૌથી મોટો અવરોધ છે દુશ્મન ભાવ છે. આપણે ઘણો બધો દુશ્મન ભાવ રાખીને બેઠા છીએ. અને જો ઘણા માણસો એમ કહે છે કે ભાઈ અમે હૃદય કેન્દ્રિત ધ્યાન કરીએ અથવા તો અમે બીજું કોઈ ધ્યાન કરીએ, કોઈને માનો કે માફ કરવાની વાત આવે તો આપણે માફ નથી કરી શકતા, એનો અર્થ શું થયો? કે હજુ અંદર ખૂબ ભરેલું છે, માફ કરવાની આપણામાં તાકાત ડેવલપ થઈ નથી. તો સૌ પહેલું આપણી પ્રાથમિકતા શું છે? તો આપણે માફ કરવાની તાકાત મેળવીએ, બીજાને માફ કરી દઈએ. કઈક ઘટના બની ગઈ, કઈ વાંધો નહીં. પહેલા દિવસે કદાચ એવો ઉભરો આવે ખરો, કઈક કરી નાખું, આમ કરી નાખું, એને ખબર પાડી દઉં. જો ખબર પાડી દેવાની જે આ વાત છે ને, જેને ખબર પાડી દઉં એ કહે છે, એને પહેલી તો ખબર પાડી દેનારને જ ખબર પડે. સામેવાળાને તો ક્યારે પડે એની તો ખબર નથી, પણ પેલાને તો પહેલા જ દિવસે ખબર પડી જાય. એટલે ખબર પાડી દેવાની વાત જ છોડી દો, ખબર પાડવી જ નથી આપણે કોઈ. જે ઘટના બને એનું જરા મૂલ્યાંકન કરવાની પદ્ધતિ બદલવાની ખૂબ જરૂર છે. અને એ સતર્કતા, એ સજાગતા આવી જશે તો ઘણી બધી મુશ્કેલીઓ, વિટંબડાઓ ઓછી થઈ જશે. ઘણી વિટંબડાઓ આપણે જ ઊભી કરી છે, આપણા અહંકારે ઊભી કરી છે. આમ તો તમે જોજો, એક થોડું દર્શન કરો કે તમારા જીવનમાં જે જે મુશ્કેલીઓ આવી એમાં ફાળો કોનો? સૌથી મોટો ફાળો આપણો પોતાનો. આપણે જ જવાબદાર છીએ આપણી મુશ્કેલીઓમાં. આપણી કંઈ પણ કઠિનાઈઓ આવી હોય, દુઃખ પડ્યું હોય, કંઈ પણ મુશ્કેલીઓ થઈ હોય, એમાં આપણો ફાળો ખરો જ. કારણ કે આમાં આપણે નિમિત્ત કારણને આગળ ધરીએ છીએ. ખરેખર ઉપાદાન કારણને આગળ ધરો. નિમિત્ત કારણ એ જવાબદાર નથી, ઉપાદાન કારણ એના માટે જવાબદાર છે. અને એ ઉપાદાન કારણ એ આપણી અંદર છે, આપણે જ એની સાથે જોડાયેલા છીએ. અને આની સમજ જ્યારે ડેવલપ થઈ જશે પછી તમને અદ્ભુત આનંદ આવશે. જો આપણે ઘણી મુસાફરી આગળ કરવાની છે. આના પછીનું એક એવું ધ્યાન છે જે લવ એન્ડ કાઇન્ડનેસ, મેટા મેડિટેશન કહીએ છીએ. પણ એ મેડિટેશન કરીએ એ પહેલાં દુશ્મન ભાવને મિટાવવો પડશે, નહીં તો પ્રેમ થશે જ નહીં. પ્રેમની પરિભાષા અહીંયા ફક્ત આપવો, કોઈ અપેક્ષા વગર, અનકન્ડિશનલ લવ. કોઈ શરત નહીં, તું આમ કરું તો હું આમ કરું એ નહીં, શરતી નહીં, બિનશરતી. તો ગઈકાલે આપણે જે મેડિટેશન કર્યું હતું હાર્ટ સેન્ટર મેડિટેશન, આજે એકવાર ફરી કરવું છે.
પછી આપણે છેલ્લે મેટા મેડિટેશન કરશું, એટલે એની આપણે સીડી અત્યારે પ્લે કરશું. પુરાણની એક વાત છે, બ્રહ્માજીએ જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસો અને પ્રાણીઓ બધાને 40-40 વર્ષની ઉંમર આપી. થોડોક સમય થયો એટલે માણસે ફરિયાદ કરી કે પ્રભુ, આટલી ઉંમર તો ના ચાલે, 40 વર્ષમાં તો માંડ માંડ અમે કંઈક થોડું ભોગવ્યું હોય અને એટલી વારમાં તમારે જવાનું, કંઈક કરો અમારા માટે. બ્રહ્માજી કે સારું જોઈશ. એટલી વારમાં એવું બન્યું કે ગધેડાઓએ પણ ફરિયાદ કરી. એમણે એમ કહ્યું કે આટલો બધો વજન ખેંચીને અમારે 40 વર્ષ લાંબી જિંદગી જીવવાની, અમારી જિંદગી ટૂંકાવો, જે કરવું હોય કરો. બ્રહ્માજી કે સારું. પછી નિર્ણય એવો લીધો, ગધેડાના 20 વર્ષ લઈ લીધા અને માણસને આપી દીધા, એટલે માણસની ઉંમર થઈ ગઈ 60 થઈ ગઈ, ગધેડાની 20 થઈ ગઈ. માણસ સંતોષ ના થયો, ફરી ફરિયાદ કરી, હજુ 60 વર્ષમાં તો અમે કઈ ભોગવી ના શકીએ, થોડું વધારે આયુષ આપો અમને. બ્રહ્માજી કે હું વિચાર કરીશ, કઈ એવી સંજોગો હશે તો ચોક્કસ આપણે કઈ કરી શકશું. એટલી વારમાં કૂતરાઓએ ફરિયાદ કરી કે ભાઈ, આ 40 વર્ષ સુધી અમારે ક્યાં આમથી આ ઘર ને પેલું ઘર ભટકવું, અમારી ઉંમર ઓછી કરો. બ્રહ્માજી એગ્રી થઈ ગયા, કારણ માણસ લેવા તૈયાર હતો, એટલે 20 વર્ષ બીજા કૂતરાના પણ લઈ લીધું. હવે માણસની ઉંમર થઈ 80, હજુ માણસને સંતોષ નથી. હજુ એમ કે છે કે 80 વર્ષ મારે તો ઘણું ભોગવવું છે. ફરી બ્રહ્માજીને વિનંતી કરી કે કંઈક થાય તો જોજો, બે વખત તો તમે કર્યું છે પણ કંઈક થાય તો જોજો. બ્રહ્માજી કે સારું જોઈશ ચોક્કસ. એટલી વારમાં ઘુવડ આવે અને ઘુવડે કહ્યું કે મારી ઉંમર 40 વર્ષ સુધી અમારે રાતે જાગવાનું, અને ક્યાં નથી 40 વર્ષ સુધી અમારે કરવાનું, સારું તો અમને 20 કરો કે અમારી અડધી કરો. બ્રહ્માજી એગ્રી થઈ ગયા, કારણ માણસ લેવાવાળો હતો, એટલે માણસની ઉંમર થઈ 100 વર્ષ. એટલે આમાં થયું એવું, આ 40 વર્ષ સુધી તો માણસનું બરોબર હતું, પછી 40-60માં ગધેડાની જેમ મજૂરી કરે અને છોકરીઓને પરણાવવાની ને છોકરાઓને પરણાવવાનું ને બધી જવાબદારી માટે એ 20 વર્ષે ગધેડાની જેમ મજૂરી કરે, પછી 60-80માં ભાં ભાં કર્યા કરે પણ એને ભસે પણ એનું કોઈ સાંભળે નહીં. એ 60-80 અને 80 પછી એને ઊંઘ આવે નહીં, રાતે જાગતો હોય ને દિવસે પણ જાગતો હોય. આ માણસનું જીવન આ એક કટાક્ષ કથા છે. અને આનો સારાંશ શું છે કે માણસનું જીવન આવું થઈ ગયું છે. માણસના જીવનની જે રહસ્ય છે એની કટાક્ષના સ્વરૂપમાં અહીંયા એક વિઝડમ મૂકેલું છે કે આપણે જે જીવન જીવીએ છીએ સાચું જીવન જીવતા નથી. આમ તો એવું કહેવાય છે વૈદિક લિટરેચર પ્રમાણે કે જે લોકો એક ચક્રને ડેવલપ થતા 7 વર્ષ લાગે, આપણા 7 ચક્રો છે. પહેલું ચક્ર ડેવલપ થાય એટલે પૃથ્વી તત્વ, જે પહેલું મૂલાધાર ચક્ર ડેવલપ થાય એટલે શરીરનું બંધારણ થઈ જાય, બાળક 7 વર્ષની અંદર એનું બંધારણ બંધાઈ જાય. બીજું ચક્ર ડેવલપ થઈ જાય એ 7-14 એ ભાવ શરીરનું ડેવલપમેન્ટ થાય. એટલા માટે જે આતંકવાદીઓ છે એ લોકો કેમ આટલા બધા મરવા માટે તૈયાર થઈ ગયા છે, એનું કારણ છે કે એને બાળપણમાં એ સંસ્કારો આપેલા છે. બિફોર એની એનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હાઈ થાય એ પહેલાં ભાવ શરીરમાંથી એને સંસ્કારો મળેલા છે. ત્રીજું શરીર છે 14-21 એની ઇન્ટેલિજન્સ, ત્રીજું ચક્ર જે મણિપુર ચક્ર ડેવલપ થાય, અને 21-35માં હૃદય ચક્ર એટલે અનાહત ચક્ર ડેવલપ થાય, 35-42માં જેને વિશુદ્ધ ચક્ર ડેવલપ થાય, અને 42-49 એ આજ્ઞા ચક્ર ડેવલપ થાય. માનું છું એક ભૂલી ગયો છું, એટલે 7 ચક્રના 49 વર્ષ થાય એ પહેલા માણસને વૈરાગ્ય આવે, સરખું જીવ્યો હોય તો, નહીતર 80 એ ના આવે. સરખું જીવ્યો હોય અને 7-7 ચક્રો સરખા ડેવલપ થયા હોય તો 49 પહેલો થાય એ પહેલા
આમ તો 42 પછી વૈરાગ્યનો એને વિચાર આવે, મૃત્યુનો વિચાર આવે, માયામાંથી થોડું થોડું એમ કે એની ક્ષણભંગતું માયાની ક્ષણભંગુરતા વિશેનો વિચાર આવવાનો શરૂ થઈ જાય. જો માણસ સરખું જીવે તો, નહીતર એટલે એનો આધ્યાત્મિક વિકાસ થયો હોય તો એને ચોક્કસ એવું લાગે કે આ બધું ક્ષણભંગુર છે, આ કીર્તિ ક્ષણભંગુર છે, આ ધન ક્ષણભંગુર છે, એ ક્ષણભંગુરતાનો એને ખ્યાલ આવે. ચેતના જાગે તો, ચેતના જાગે તો આ વિચાર આવે. એટલે ચિંતા, જો ચિતા જાગવાની, ચિતા તો 100 એ 100% જલવાની છે, ચિતા એક દિવસ તો જલવાની છે, એ પહેલા ચેતનાને જગાવી એ આપણું અભિયાન છે. નહીતર ચિંતા એ તૈયાર જ છે, ચિતા નહીં જાગે એ પહેલા ચિંતા જાગવાની છે. એટલે જો જાગૃતિ આવી જશે તો ચિંતા કે ચિતા બંને તમને ભયથી નહીં કે તમને કોઈ પણ રીતે ડગાવી નહીં શકે. માટે આપણી ચેતનાને જગાવો, આ ચેતનાને જગાવવાનો અભ્યાસ છે. અત્યારનું જે જીવન છે અને પહેલાના જીવનમાં શું તફાવત છે? અત્યારના જીવનની અંદર શ્રમ ઘટ્યો પણ તણાવ વધ્યો. બધાને જે મુશ્કેલી છે શાની છે? તણાવની છે. તો આપણે પહેલા સમજી લઈએ કે આ તણાવ શું છે, અને આ તણાવનું મિકેનિઝમ પહેલા નહોતું, આપણને જ આપ્યું છે એવું નથી. જો તણાવ કેમ આવ્યો, એનું કારણ શું થયું કે આપણે જેમ જેમ પ્રગતિ છે ને, જેમ તમે ફિઝિકલ વર્લ્ડમાં જેમ જેમ પ્રગતિ કરો છો એમાં તમે શું કર્યું, પ્રગતિમાં કર્યું શું? તમે વિચાર કરો, પ્રગતિમાં એક જ વસ્તુ આપણે કરી કે પહેલા જે વાહનો હતા બળદ ગાડામાં જતા હતા, રાઈટ? પછી ધીમે ધીમે મોટર આવી, હેલિકોપ્ટર આવ્યા, પ્લેન આવ્યા, આપણે શું કર્યું, ઝડપ વધારી, બરોબર ને? ઝડપ વધારી. આપણી લાઈફસ્ટાઈલ શું થઈ ધીમે ધીમે? ગામડાની લાઈફસ્ટાઈલ કેવી છે? થોડી સ્લો છે. શહેરની થોડી ફાસ્ટ, બોમ્બેની એનાથી ફાસ્ટ, પરદેશની એનાથી ફાસ્ટ. લાઈફસ્ટાઈલ આપણી ફાસ્ટ થઈ, જેમ જેમ લાઈફસ્ટાઈલ ફાસ્ટ થઈ એમ એમ તણાવ વધ્યો. હવે આ તણાવ શું છે ખરેખર? તણાવ શા માટે આ મિકેનિઝમ આપ્યું છે? તો તણાવ શું છે? કુદરતે આપણને એક મિકેનિઝમ આપ્યું છે કે જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય, જ્યારે મુશ્કેલી હોય, જ્યારે જીવન મરણનો સવાલ હોય, ત્યારે આપણે એ મિકેનિઝમનો ઉપયોગ કરી શકીએ માટે એક મિકેનિઝમ આપ્યું છે. અને મિકેનિઝમ શું છે કે જ્યારે ધારો કે એક હિંસક પ્રાણી આવી ગયું છે તો આપણે શું કરશું? જેટલી શક્તિ હોય એટલી ભેગી કરીને આપણે ફટ લઈને દોડીશું. કેમ? કારણ કે એ કેવી રીતે દોડી શક્યા કે જ્યારે તણાવ થઈ જાય ત્યારે ઓટોમેટિક આપણી જે હોર્મોનલ એક્ટિવિટી છે એમાં ફેરફાર થઈ જાય. શું થાય? હાઇપોથેલેમસ જે હોર્મોન્સ રિલીઝ કરે, CRH, તરત જ એની રિસ્પોન્સ કોણ આપે? પિચ્યુટરી આપે, ACTH હોર્મોન્સ રિલીઝ કરે. પછી એનાથી એડ્રીનલ્સ, કોર્ટિસોલ રિલીઝ કરે, એટલે કોર્ટિસોલનું લેવલ હાઈ થઈ જાય, એટલે બધી સિસ્ટમ એલિવેટ થઈ જાય. તમારામાં બ્લડનું સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય, હાર્ટબીટ વધી જાય, તમારો થોડું પ્રસ્પિરેશન પરસેવો આવી જાય, તમારું જે બુદ્ધિનું કેન્દ્ર છે જરા ઉત્તેજિત થઈ જાય, કારણ કે લોહી વધારે આપવામાં આવે એટલે એ ઝડપથી નિર્ણય લઈ શકે. આ બધી ક્રિયા ફ્રેક્શન ઓફ સેકન્ડમાં થઈ જાય, એકદમ ઝડપી થઈ જાય. આવું એક મિકેનિઝમ કુદરતે આપણને આપી છે અને એ મિકેનિઝમનો આપણે દુરુપયોગ કરીએ. કુદરતે આ મિકેનિઝમ આપી તો હવે આપણી લાઈફસ્ટાઈલ ફાસ્ટ થઈ ગઈ, એટલે આપણે આ મિકેનિઝમનો દુરુપયોગ કરીએ છીએ. એટલે આપણે શું થાય છે કે આપણે આપણા શરીરની અંદર જે આ કોર્ટિસોલનું લેવલ છે એ એલિવેટ જ થયેલું રહે છે, બહુ હાઈ થઈ જાય છે. એના પરિણામ શું થાય? કોર્ટિસોલનું લેવલ હાઈ રહે તો શું થાય? જો BP વધે, સુગર મેટાબોલિઝમ ઘટે, બોન ડેન્સિટી ઘટે, આ બધી એની બાય પ્રોડક્ટ છે. આ બધી વસ્તુ તમારા શરીરની અંદર એવી થાય જે સ્વાસ્થ્ય વિરોધી પ્રક્રિયા શરૂ થઈ જાય. આ તણાવ, એટલે તણાવના જે પ્રક્રિયા છે, સ્ટ્રેસ છે ને, એના 4 કોમ્પોનન્ટ છે. એ એવું નથી કે રાતોરાત આવી જાય, તમે આજે તણાવ થયો ના કાલે તમારું શરીર બગડશે, ના એવું નથી થતું. કેવું થાય? પહેલા સાયકો લેવલ ઉપર, સાયકોફેઝ ઉપર શું થાય કે આપણા મનની અંદર કંઈક એવું ચાલતું હોય, કોઈ એક સમસ્યા માટે કંઈક વિચારોની મથલ ચાલતી હોય, એટલે આપણું મન એમાં એમાં મથ્યા કરતું હોય કે આવું થાય તો સારું, આમ થાય તો સારું, બરાબર? એટલે વિચારોની ગઢમથલ પહેલાં શરૂ થઈ જાય સાયકો સ્ટેજમાં.
થોડું તમને મનમાં એવું લાગે કરે, આમ અજુકતું લાગે, ગમે નહીં, ક્યાં થઈ જાય તો બરોબર, જો થોડો તણાવ અંદરથી રહે, પછી શું થાય, સાયકોસોમેટિક સ્ટેજ આવે, એટલે પછી ઉદ્વેગ થઈ જાય કે કેમ ના થયું, કેમ ના થયું, થવું જોઈએ, એ સાયકોસોમેટિક સ્ટેજ, ઉદ્વેગ થઈ જાય. પછી ત્રીજા સ્ટેજમાં સોમેટિક અસર આવે, સોમેટિક સ્ટેજ ઉપર આવે. સોમેટિક સ્ટેજમાં શું થાય, બધા જે હોર્મોનલ એક્ટિવિટી છે એ ઓલરેડી એવી જ થઈ જાય. આ ત્રીજા સ્ટેજમાં થાય, મેં જે તમને હમણાં કોર્ટિસોલનું લેવલ હાઈ થાય એ ત્રીજા સ્ટેજમાં થાય. કુદરતે ત્યાં સુધી તો બધું પ્રિવેન્શન મૂકેલું છે. અને ચોથા સ્ટેજમાં ઓર્ગેનિક લેવલ ઉપર આવે, એટલે ગમે તે કંઈ રોગ બની જાય. એટલે રોગ બનતા પહેલાં ચાર સ્ટેપ્સ છે, ચાર ફેઝ છે. પહેલાં સાયકો ફેઝ ઉપર આવે, પછી સાયકોસોમેટિક ફેઝ ઉપર આવે, પછી તમારે ઓર્ગેનિક ફેઝ ઉપર આવે, અને આ રીતે તમારું આખું ચારે ચાર ફેઝની અંદર આ રોગ સોમેટિક ફેઝ ઉપર આવે ને પછી ઓર્ગેનિક ફેઝ ઉપર આવે. એટલે આ તણાવની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તમને એમ થશે કે બાળકને, તમારું નાનું બાળક હોય અને તમે એને હોમવર્ક માટે પ્રેશર કરો ને તોય એને તણાવ થાય. તણાવ એવો છે કે એને તમે એમ કહો કે તે હોમવર્ક નથી કર્યું, એવું બે વાર, ચાર વાર, પાંચ વાર કોઈ પ્રેશરમાં મૂકો તો એને તણાવ થાય. તમે પરીક્ષામાં એના માર્ક્સ ઓછા આવ્યા, વધારે આવ્યા, અને તમે એને બહુ જ જરા પ્રેશરમાં મૂકો તો તણાવ થાય. આ એવો તણાવ છે, એ થાય, સૂક્ષ્મ તણાવ થાય, એને કંઈ એની અસર થાય, પછી એની સિસ્ટમ એટલી એલિવેટ રહે જ બાળપણથી. માટે જેટલું કુદરતી જીવન એટલું તણાવ મુક્તિ વધારે, જેટલું અકુદરતી જીવન એટલી તણાવ, તણાવની સમસ્યા વધારે ને વધારે. અને તણાવ વધવાથી ઘણા બધા રોગોને ઓટોમેટિક ઇન્વિટેશન મળી જાય છે. હવે તણાવ કેટલા પ્રકારનો છે એ સમજીએ. હજુ તણાવના પ્રકાર છે. પહેલો ફિઝિકલ લેવલ ઉપર તણાવ હોય, શરીર ઉપર, એટલે સ્નાયુઓ. દાખલા તરીકે કોઈને અહીંયા તમને દાખલો આપો કે જવાબદારીનો બોજ હોય ને એને ફ્રોઝન શોલ્ડરનો રોગ થાય. પરદેશીઓને ફ્રોઝન શોલ્ડર બહુ થતો જ નથી, અને દીકરી પરણાવવાનો કોઈ જવાબદારી નથી, દીકરાની કોઈ સેટ કરવાની જવાબદારી. મેં જોયું કે મેં ત્યાં કોઈને ફ્રોઝન શોલ્ડરના દર્દી ભાગ્યે જ ક્યાંય જોવા મળે, ને અહીંયા ફ્રોઝન શોલ્ડરવાળા અસંખ્ય આવે. એટલે ફ્રોઝન શોલ્ડરને કોની સાથે સંબંધ છે, જવાબદારી સાથે. આ સ્નાયુ સ્ટીક, એટલે આપણા શરીરનું મિકેનિઝમ છે એની અંદર આ એક ફેઝ ઉપર, ફિઝિકલ ફેઝ ઉપર પણ સ્ટ્રેસની અસર આવે. પછી બીજી અસર સાના ઉપર આવે, સૌથી ડેન્જરસ, અને એ છે ઇમોશનલ સ્ટેપ. ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જવાય તો એનો પણ તણાવ, અને એ સૌથી રોગ લાવવા માટે સૌથી જવાબદાર છે એ ઇમોશનલ સ્ટ્રેસ. ત્રીજું કયું આવે, મેન્ટલ સ્ટ્રેસ, મેન્ટલી સ્ટ્રેસ અનુભવો. તમને કોઈ તમારી પોતાના પરસેપ્શનથી જે સ્ટ્રેસ થાય એ મેન્ટલ સ્ટ્રેસ, ખ્યાલો, અમુક ખ્યાલોમાં જીવવાનું હોય એના પરિણામે જે કોન્સિક્વન્સીસ થાય એનો સ્ટ્રેસ થાય. અને ચોથો સ્ટ્રેસ છે એ સ્પિરિચ્યુઅલ સ્ટ્રેસ. સ્પિરિચ્યુઅલ સ્ટ્રેસ પણ થાય, કેવી રીતે, તમે જો તમારી માન્યતા જુદી હોય, ક્યાંક સાંભળો એ જુદું હોય, વળી બીજી માન્યતા જુદી હોય, તમને એમ થાય કે આ શું છે, આ ભગવાન નામની ચીજ શું છે, એ પણ તણાવ પેદા કરે. એટલે આપણને આવા ઘણા પ્રકારના તણાવ થાય છે, અને આ બધા તણાવમાં સૌથી ડેન્જરસ તણાવ છે એ ઇમોશનલ સ્ટ્રેસ. દાખલા તરીકે તમે તમાકુ ખાતા હોય, કંઈ થાય નહીં, વર્ષો સુધી, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ, તમે નોટ કરવું જ કરજો, મેં આવા અસંખ્ય કિસ્સા અહીંયા આવીને નોટ કર્યા છે, 10 વર્ષ સુધી કંઈ ના થયું હોય, પણ ઘરની પરિસ્થિતિમાં કંઈક ઇમોશનલી, દીકરાનો પ્રશ્ન હોય, દીકરીનો પ્રશ્ન હોય, પૈસાનો પ્રશ્ન હોય, જવાબદારીનો પ્રશ્ન હોય, ને ઇમોશનલી બહુ ડિસ્ટર્બ થઈ ગયા હોય, તો તરત જ એમને કંઈક ની કંઈક રોગની અસર થાય, કેન્સર કે કોઈ પણ પ્રકારના રોગ. કેન્સરમાં ખાસ કરીને તમાકુ બહુ જવાબદાર છે, પણ સાથે સાથે ઇમોશન પણ એટલો જ જવાબદાર છે. ઘણી વખત કોઈ લકી માણસ હોય અને ઇમોશનલી ડિસ્ટર્બ ના થાય તો લાંબા વર્ષો સુધી એ તમાકુ ખાતો હોય તો કેન્સર ના થાય. પણ એનો અર્થ એવો નહીં, તમાકુનું પણ, કાર્સિનોજિન્સનું પણ એમાં કોન્ટ્રીબ્યુશન છે, પણ ઇમોશનલી એ ડિસ્ટર્બ થાય તો જલ્દી થઈ જાય. એટલે ઇમોશનલ જે ડિસ્ટર્બન્સ છે એ ખૂબ જ ડેન્જરસ છે, અને એટલા માટે નકારાત્મક ભાવોના બદલે હકારાત્મક ભાવોથી જો આપણું હૃદય ભરાઈ જાય તો એટલીસ્ટ તમને ઇમોશનલ સ્ટ્રેસ થવાના ચાન્સીસ જ ના રહે, અને માટે તમને રોગ જ ના થાય. રોગ ન થાય એ માટે પણ તમારે આપણે આવા મેડિટેશન કરવા જોઈએ. પ્રેમ, દયા, કરુણા, ઉદારતા, આ બધા જે ભાવો છે એની જરૂર બીજા માટે નથી, આપણા માટે છે.
એનાથી આપણે ચોક્કસ તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જશે, તમારું તમને કોઈ પણ પ્રકારના રોગની અસર નહીં થાય, એ આપોઆપ થશે. અને મિકેનિઝમ કેમ એવું થાય છે એનું કારણ સમજો કે નકારાત્મક ભાવો છે ને એ બેરિયર છે, એ બ્લોક છે, એ એનર્જીના ફ્લોને બ્લોક કરે છે અને હકારાત્મક ફ્લો થવા દે છે. હકારાત્મક ફ્લોથી ઇવન બેરિયર નીકળી જાય છે. એટલે જો પ્રેમ દયા કરુણા કે ભગવાનને પામવા માટે એવું નહીં પણ શરીર સારું રાખવા માટે પણ જરૂર છે. એટલે મેં પહેલા દિવસે કહ્યું હતું ને કે આધ્યાત્મિકતાથી શું થાય, સ્વમાં સ્થિર થવું એ સ્વાસ્થ્ય અને સ્વને ઓળખવો એ આધ્યાત્મ. એનો અર્થ આવો છે, સ્વમાં સ્થિર થવું એટલે શું, તમે આત્મા તરીકે તમારી જાતને કલ્પના કરો તો રાગ અને દ્વેષથી પર થઈ જાઓ. જો હૃદય રોગ માટે સૌથી ડેન્જરસ પરિબળ કોને કહેવાય છે, અળગાપણાની ભાવના, ઐક્યની ભાવના જો વિકસાવો તો હૃદય રોગ થાય જ નહીં, અને અળગાપણાની ભાવના વિકસાવો તો હૃદય તો રોગ થાય જ. અને વૈદિક લિટરેચરમાં એવું કહ્યું છે, જેના હૃદયમાં પ્રેમ હોય, જેની ધમનીઓમાં આનંદ વહે છે, એને હૃદય રોગ જ ના થાય. તમારી પાસે કોઈ એવો દાખલો હોય તો મને કહેજો, બતાવજો, જેના હૃદયમાં ખરેખર પ્રેમ છે, જેની ધમનીઓમાં આનંદ, એટલે આનંદિત માણસ છે, એને હૃદય રોગ થાય જ નહીં. તો આપણે એવું કેમ ના કરીશું, ઐક્યની ભાવના પ્રબળ થઈ જાય, બહુ પારકાપણું લાગે જ નહીં, આત્મા આત્મ સ્વરૂપ લાગે કે હું આત્મા, એ આત્મા, રજ તમ અને સત્વ તત્વ વધઘટ થાય એવા નિર્ણયો આવે. જો તમ વધે તો શું આવે, પ્રમાદ આવે, આળસ આવે. રજ વધે તો શું થાય, લોભ વધે, અને સત વધે તો અભિમાન વધે. માટે સંતોને અભિમાન વધારવું છે. જો સંતનું અભિમાન ખતરનાક, કેમ, કારણ કે સંતનું અભિમાન કેવું હોય, સત વધે એટલે સંતનું અભિમાન છુપું હોય, ગુપ્ત હોય અને પ્રબળ હોય, અને દુર્જનનું અભિમાન કેવું હોય, જગ જાહેર હોય. એ ગુંડો હોય તો જગ જાહેર ખબર છે કે ગુંડો છે, અને વટ બી મારતો હોય, પણ એ બહુ નબળો અભિમાન, એ નબળો હોય, એનું અભિમાન ખૂબ નબળું હોય. એક દિવસ પોલીસ હાથ પકડી પકડી હાથ પગ કળી કરીને બહાર ફેરવી દે, એનું અભિમાન ચૂર થઈ જાય. સંતનું ના થાય, સંતનું અભિમાન ખૂબ પ્રબળ હોય. એટલે સત્વ વધે ત્યારે બહુ કેરફુલ રહેવાનું, સત્વ વધે એટલે અભિમાન વધે, એનો સ્વભાવ છે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. કોઈ પણ માણસ, કોઈ પણ માણસ જ્યારે સાત્વિક કામો કરો, જે લોકો સાત્વિક કામ કરે છે, જોજો એ લોકોનો ઈગો શાર્પ છે. બે સંતોને ભેગા રાખીને એક સ્ટેજ ઉપર લાવો, કોની ખુરશી મોટી એનો એ વિવાદ થશે. ખ્યાલ આવ્યો, કેમ, કારણ કે એનો અહંકાર છે, અહંકાર આવે એ પ્રકૃતિની દેન છે. હવે આજે જે આપણે કરવું છે એ ખૂબ અગત્યનું ધ્યાન કરવાનું છે, અને એ છે લવ એન્ડ કાઇન્ડનેસ, પ્રેમ અને કરુણાની લાગણી પેદા કરવાની છે. મેં જો એનો ક્રમ થોડો પાછળ જાણી જોઈને લીધો, કારણ કે પહેલાં માફ કરવાનું કરીએ તો પછી કોઈ જગ્યાએ પ્રેમ અને કરુણા પેદા થાય. એટલે હવે આપણે પ્રેમ અને કરુણાની લાગણી આપણા હૃદયમાં પેદા કરવી છે. હવે કેવી રીતે કરવી એની હું તમને સારાંશ થોડો સમજાવું. પહેલું જે આગળનું ધ્યાન છે બધું આપણે શું કરશું, પહેલાં મનને શાંત કરીશું. મનને શાંત કરવા માટે પેલું જે પ્રાણાયામ આપણે પહેલા દિવસે કર્યું હતું, પહેલા બીજા દિવસે એ પ્રાણાયામ કરશું ત્રણ, પછી આપણે આપણી એનર્જી ગ્રાઉન્ડ કરી દઈશું. એટલે આપણું મન હવે શાંત થઈ જાય. મન શાંત થઈ જાય પછી આપણે શું કરવાનું છે, એન્ટ્રી ક્યાંથી મારવાની છે. જો પ્રેમના એરિયામાં એન્ટ્રી મારવી બહુ અઘરી છે, એટલે એન્ટ્રી ક્યાં, તમને જેને પ્રત્યે સાચા હૃદયથી બહુ પ્રેમ હોય એને પહેલું વિઝ્યુઅલાઇઝ કરવા. મા બાપ બી હોઈ શકે, પત્ની પતિ, વોટ એવર, તમને બાળકો, જ્યાંથી એન્ટ્રી, આમાં એન્ટ્રી ખૂબ અગત્યની છે કે હૃદયમાં સાચો ભાવ જ નહીં પેદા થાય જો તમે એન્ટ્રી ખોટી મારી દો. એટલે તમને ખરેખર જેને બહુ ચાહતા હોય એ વ્યક્તિને પહેલો વિઝ્યુઅલાઇઝ કરવાનો, અને એની પ્રત્યે પ્રેમ, અને તમારું એક પ્રેમ વર્તુળ છે, તમે વચ્ચે સેન્ટરમાં છો, અને એક પ્રેમ વર્તુળ છે, એની અંદર એક એક જણને અંદર લાવવા જવાના છે, બસ અંદર લાવવાના છે, અને તમે એનાથી તમે આખું એક વર્તુળ તૈયાર કરો છો. સૌથી પહેલાં જેની સાથે જે પ્રેમની લાગણી તમે વ્યક્ત કરી શકો એવા વ્યક્તિ, પછી નંબર ટુ, પછી નંબર થ્રી, એમ પરિવારના બધા સભ્યોને પહેલાં લેવાની, વ્યક્તિગત, ઇવન થોડો ઓછો પ્રેમ હોય તો એ લેવાના, પછી પરિવારના બધા સભ્યોને લેવાના, બરોબર, પરિવારના બધા સભ્યોને લેવાના, અને એ લેશો તો પ્રેમ બદલાઈ જશે એ પણ હું ખાતરી આપું છું. આ મેડિટેશન જો રિપીટેડ કરવામાં આવશે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે. હવે શું કરવાનું, પરિવાર પછી આપણા નજીકના સંબંધીઓ લેવાના, પણ એ સંબંધીઓ લો ત્યારે વ્યક્તિગત નહીં લેવાનું, એનું મામાનું હોય તો મામાનું પરિવાર લેવાનું,
જસ્ટ મામાના પરિવારના સભ્યોને વિઝ્યુલાઇઝ કરવાના અને એમના પ્રત્યે પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત કરવાની. એ રીતે કાકા કાકી વોટ એવર, કાકાનું હોય, માસીનું હોય, ફોઈનું હોય, આમ જેટલા નજીકના સંબંધીઓ છે એના પરિવાર તમારે એક પછી યાદ કરવાના, એને વિઝ્યુલાઇઝ કરવાના અને પ્રેમ અને કરુણાની લાગણી એમના પ્રત્યે વ્યક્ત કરવાની. કોઈની સાથે કંઈ સંઘર્ષ હોય તો એને ક્રમમાં છેલ્લું રાખવાનું, એને લેવાનું નહીં વચ્ચે. ધ્યાન રાખજો, કોઈ કમનસીબે કોઈ પરિવારના કોઈ નજીકના સંબંધી સાથે કોઈ અણબનાવ બનેલો હોય તેને આમાં લાવશો નહીં કે વચ્ચે, એને બાદ કરી નાખો. જેટલા પ્રત્યે પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત થાય એટલા જ પરિવારો લેવાના, બાકીના નહીં લેવાના. આ પહેલું સ્ટેજ. અને વધારામાં આપણો આ પરિવાર છે એને પણ લેવાનો, પ્રેમ અને કરુણાની લાગણી માટે આ પરિવારને પણ અંદર લેવાનો. પછી શું કરવાનું? એ થઈ જાય પછી તમારા જે મિત્રો હોય આ તે બધાને જ્યાં તમારે છેડો અટતો હોય કે તમને ખરેખર સાચા હૃદયથી ભાવ પેદા થતો હોય અને પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત થઈ શકતી હોય એટલા બધાને લેવાનું. એ લીધા પછી બીજું સ્ટેપ આવે છે, તમે જ્યાં નોકરી કરો છો, તમે જેની સાથે ટચમાં આવે છે એને સદભાવની લાગણી પેદા કરવી. આ બીજું સ્ટેપ થોડા નીચા ઉતરીએ છીએ. સદભાવ એની પ્રત્યે આપણી સારી ભાવના છે, સદભાવની લાગણી વ્યક્ત કરવી. અને એના પછી જેની સાથે આપણે બહુ બનતું નથી, થોડો અણબનાવ છે, એના પ્રત્યે સમભાવની લાગણી પેદા કરવાની. એ સૌથી છેલ્લે રાખવાનું, પહેલું આ બધું પતાવી દેવાનું અને છેલ્લે સમભાવની પેદા થશે. જરા જરા પ્રયત્ન કરશો ને તો પછી દુશ્મનને પ્રેમ કરવાનું ક્રાઇસ્ટે કહ્યું છે ને એ હકીકત છે, થઈ શકશે. પણ એ બહુ પહેલા પ્રયાસ નહીં કરવાનો, કદાચ આજે ટાળી દો તો મને વાંધો નથી, પણ ધીમે ધીમે આપણે એ પર જવાનું છે. એટલે પહેલા પ્રેમ અને કરુણાની લાગણી, પછી સદભાવની લાગણી, પછી સમભાવની લાગણી. જેના પ્રત્યે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય એને પણ સમભાવથી જોવાનું, દુશ્મન હોય તો એને સમભાવથી જોવાનું. કદાચ પ્રેમ ના કરી શકીએ તો સમભાવ તો રાખી શકીએ, એવું આ મેડિટેશન છે. આ બૌદ્ધિક ટ્રેડિશનનું છે, બુદ્ધની આ ટ્રેડિશનનું છે, જૈન ટ્રેડિશનનું. એને મેટા મેડિટેશન કહે છે, લવ એન્ડ કાઇન્ડનેસ મેડિટેશન. અને આ મેડિટેશન આપણે આજે કરવું છે. ચાલો તો આપણે શરૂઆત કરશું. સૌ પહેલાં આપણે જો શરૂઆત ક્યાંથી કરીએ છીએ, શરૂઆત આપણે કરીએ છીએ અહીંયાથી. હું તમને થોડું બતાવી દઉં કે આમ નીચે રાખીએ છીએ માથું અને આપણે મોઢાથી શ્વાસ લેવાનો ઝીરો બનાવીને, હોલ્ડ કરવાનો નાકથી કાઢવાનો, બરોબર છે? આ ઉત્તરણ શ્વાસ માટે કરશું. બીજા સ્ટેપની અંદર આપણે મૂલબંધવાળું જે સ્ટેપ છે, શ્વાસ લેવાનો પછી શ્વાસ કાઢવાનો, કાઢ્યા પછી ત્રણ વખત મૂલબંધ, પછી લીધા પછી ત્રણ વખત મૂલબંધ, આ ઉત્તરણ શ્વાસ માટે આપણે કરશું. એ કર્યા પછી આપણે ગ્રાઉન્ડ, આપણું જે મૂલાધાર ચક્રમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરશું અને ધ્યાન કેન્દ્રિત કરીને જસ્ટ બેસી રહેવાનું છે. આ બે હાથ છે આ રીતે, બે અંગૂઠા એની જોડે આવે, જસ્ટ તમે વિઝ્યુલાઇઝ કરો મૂલાધાર ચક્ર અને તમારી એનર્જી ગ્રાઉન્ડ થાય છે, પૃથ્વી તત્વ સાથે તમે જોડાયેલા છો, એ જાતની એક અનુભૂતિ તમારે કરવાની છે. અને પછીની વાત એ હું આગળ બોલીશ, પછી આપણે ધીમે ધીમે આપણું ધ્યાન હૃદય કેન્દ્ર તરફ આવીશું અને પછી એન્ટ્રી મારવાની હશે એ બધું હું બોલીશ, બાકીનું કામ આપણે પછી આગળ ચાલુમાં કરીશું, બરોબર છે? ચાલો તો શરૂઆત કરીશું. જેટલું બને એટલું અને આમ નીચું રાખો, બંધ જાલંધર બંધ થઈ જવો જોઈએ અને ઊંડો શ્વાસ લો, મોઢાથી ઝીરો બનાવીને. થોડો હોલ્ડ કરી અને નાકથી કાઢો. બીજી વાર શ્વાસ લો, હોલ્ડ કરો અને નાકથી કાઢો. ત્રીજી વાર શ્વાસ લો, મોઢાથી ઝીરો બનાવી અને હોલ્ડ કરો, નાકથી કાઢો. ઊંડો શ્વાસ લો, શ્વાસ કાઢો, ત્રણ વખત મૂલબંધ કરો. 1 2 3. ફરી શ્વાસ લો, ત્રણ વાર મૂલબંધ, હવે શ્વાસ કાઢો, ત્રણ વાર મૂલબંધ, હવે શ્વાસ લો, ત્રણ વાર મૂલબંધ કરો. હવે શ્વાસ કાઢો છેલ્લી વાર, ત્રણ વાર મૂલબંધ કરો,
અને શ્વાસ લો, ત્રણ વાર મૂળ બંધ કરો. બસ હવે શાંતિથી જોયા કરો, મૂલાધાર ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી એનર્જી ગ્રાઉન્ડ થઈ ગઈ છે, તમે પૃથ્વી સાથેનું જોડાણ, પ્રકૃતિ સાથેનું જોડાણ થયું છે એવી ભાવના કરો. કોઈ ચિંતા નથી, કોઈ ભય નથી. એકદમ શાંતિનો અનુભવ કરો. હવે તમારું ધ્યાન અનાહત કેન્દ્ર પર લાવો, હૃદય કેન્દ્ર પર લાવો. શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો, સાક્ષી ભાવથી શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો. શરીરમાં તણાવ નથી, મનમાં વિચાર નથી, એકદમ શાંતિનો અનુભવ કરો. હવે તમે તમારા સૌથી ડિયરેસ્ટ, જેના સાથે તમે બહુ જ ચાહતા હો એવા વ્યક્તિને વિઝ્યુલાઇઝ કરો અને સાચા હૃદયથી પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરો. પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરવા માટે તમે કોઈ પ્રસંગ પણ યાદ કરી શકો છો. ચિત્ર વિઝ્યુલાઇઝ કરો, પ્રસંગને યાદ કરો અને એવો ભાવ અંદર પેદા થવો જોઈએ, આર્ટિફિશિયલ નહીં. સાચા હૃદયથી તમે એવો ભાવ પેદા કરો. તમારું બાળક હોય, વડીલ હોય, માતા હોય, કોઈ પણ, એનીવન, તમે સાચા હૃદયથી ખૂબ ચાહો છો એ વ્યક્તિનું વિઝ્યુલાઇઝેશન કરો અને એવો કોઈ પ્રસંગ યાદ કરો કે જ્યાં તમને પ્રેમ મળ્યો છે, હૂંફ મળી છે, અને એ સંજોગો, એવો ભાવ જાળવી રાખો. પ્રેમ અને કરુણાનો ભાવ જાળવી રાખો. 10-15 સેકન્ડ સુધી એ ભાવ મારો, પછી નંબર 2 લો. ખૂબ કાળજીપૂર્વક નંબર લેવાના. બીજી વ્યક્તિ જે વધારે તમને નંબર 2 માં હોય એને પસંદ કરો. પ્રક્રિયા સેમ, વિઝ્યુલાઇઝ કરો, પ્રસંગને યાદ કરો અને પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત કરો. તમારું હૃદય પ્રેમથી ભરાઈ જવું જોઈએ, અનકન્ડિશનલ લવ, કોઈ શરત નહીં, બિનશરતી. કોઈ ઉતાવળ કરશો નહીં. અંદર ભાવ ના પેદા થતો હોય, એક કે એક કરતા વધારે પ્રસંગો યાદ કરી શકો છો તમે. તમારું હૃદય પ્રેમાળ થઈ જવું જોઈએ. હૃદયમાં પ્રેમ, કરુણા, સભર હૃદય થવું જોઈએ. પછી નંબર 3 લો. તમારે તમારી અનુકૂળતા પ્રમાણે આગળ વધવાનું છે. દરેકનો પોતાનો ચોઈસ, પોતાનો સમય. નંબર 3, નંબર 4, એ રીતે સ્ટેપ વાઇઝ આગળ વધો, પણ પદ્ધતિ એક જ. વિઝ્યુલાઇઝ કરો, કોઈ પ્રસંગને યાદ કરો અને અંદરથી પ્રેમ અને કરુણાના ભાવ પેદા થાય એવો પ્રયાસ કરો. બિલકુલ સહજ થવા જોઈએ. થોડો પ્રયાસ વધારે કરજો. જેને મુશ્કેલી હોય થોડો પ્રયાસ કરે, સહજ થવું જોઈએ, બળજબડી નહીં. અંદરથી તમને ભાવ પેદા થાય એ વ્યક્તિને જુઓ અને યાદ કરો. એમ વન બાય વન પરિવારના બધા સભ્યોને લો.
તમારી જાતને પણ પ્રેમ કરો. ઈશ્વરે તમને જે શરીર આપ્યું છે, જે સંજોગો આપ્યા છે, બધા સુંદર છે, યોગ્ય છે. એક પછી એક પરિવારના તમામ સભ્યોને પ્રેમ અને કરુણાની લાગણીથી અભિવ્યક્ત કરો. નજીકના પરિવારના સભ્યોનું કામ પૂરું થાય એટલે પછી નજીકના સંબંધીઓ, કાકા, મામા, ફોઈ, માસી ના પરિવારો લો. વન બાય વન પરિવાર તમારા પ્રેમ વર્તુળમાં બધાને ઇન્વોલ્વ કરો. અનકન્ડિશનલી નજીકના સંબંધીઓ, નજીકના મિત્રો બધાને લો. ગ્રુપ, ઇન્ડિવિજ્યુઅલની જરૂર નથી, ગ્રુપમાં લઈ શકો છો. જેની પ્રત્યે તમે સદભાવ કરી શકો એટલા પરિવાર લેવાના. કંઈક મુશ્કેલી હોય ટાળો હમણાં. સંબંધીઓ, નજીકના સંબંધીઓ, મિત્રોનું કામ પૂરું થાય એટલે તમે અહીંનો આપણો આ પરિવાર છે એ બધા સભ્યોને પ્રેમ અને કરુણાની લાગણીથી બાંધો. દરેક જણ જસ્ટ વિઝ્યુલાઇઝ, આજનું જે આ ચિત્ર વિઝ્યુલાઇઝ કરો એમાં દરેક વ્યક્તિને તમારી પ્રેમ અને કરુણાથી બાંધો. હવે તમે જેના પણ ટચમાં આવ્યા છે એવા કોઈ વ્યક્તિઓ હોય, બધાના પ્રત્યે સદભાવ, તમારી સાથે કોઈ કામ કરતા હોય, કલીગ્સ હોય, જેના ટચમાં આવ્યા હોય, જેની સાથે બહુ નિસ્બત નથી, એમના પ્રત્યે સદભાવની લાગણી પેદા કરો. તમારો જે વિરોધ કરતા હોય એમના પ્રત્યે પણ સમભાવ પેદા કરો. હશે જેવા છે તેવા સ્વીકારી લો.
અવયભાવમાં સ્થિર રહો. તમારું હૃદય પ્રેમ અને કરુણા સભર છે, એ ભાવમાં સ્થિર રહો. કોઈ નકારાત્મક વિચાર ના આવે એની કાળજી રાખો. જરૂર લાગે તો જેની પ્રત્યે તમે પ્રેમ ભાવ રાખો છો એવા વ્યક્તિઓને ફરી યાદ કરી શકો છો, પણ ભાવ ના બદલાવો જોઈએ. ચાલો હવે થોડા એલર્ટ થઈ જઈશું, થોડા એલર્ટ, થોડી મૂવમેન્ટ. અને આંખો ખોલો. આ વન વે છે. જુઓ, સામેનાને સુધારવાનો પ્રયાસ નથી કરવાનો. જેવા છે એવા ભલે રહ્યા. તમે તમારામાં પરિવર્તન કરો અને જો તમે નો જાદુ જુઓ, પ્રયોગ કરો. આ મેડિટેશન દરરોજ કરવાનું. અને તમારી જે કોઈ સમસ્યા હશે, તમે જો કોઈને આમાં કેવું છે કે તમે વાવો એવું જ લણવાનું છે. તમે કોઈને પ્રેમ કરશો તો સામેથી તમને પ્રેમ જ મળશે. તમે ધૃણા કરશો તો સામેથી ધૃણા જ મળશે. આ સિમ્પલ નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. એટલે તમે પોતે તમારામાં પરિવર્તન લાવશો તો સામેનામાં પરિવર્તન આવશે જ. કદાચ થોડી મોડું વહેલું થાય, પણ આવશે જ, 100% આવશે. એટલે આ મેડિટેશન ખૂબ અગત્યનું છે. હજુ આપણે આવતીકાલે આ કરવાના જ છીએ, પણ એ પછી પણ તમારે આ મેડિટેશન ખાસ કરવાનું છે. જે લોકો એ આધ્યાત્મિક જર્નીમાં આગળ વધવું હોય, એને હૃદયના ભાવોમાં હૃદય પ્રેમાળ થઈ જાય. આમાં શું છે, પ્રેમ, કરુણા, દયા, આ બધા ભાવો ઈશ્વરીય ભાવો છે, ઈશ્વરના જ સ્વરૂપ છે. તમે જ્યાં સુધી આ ઈશ્વરીય ભાવો આપણા હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય. કારણ કે ઈશ્વર, જો તમે મનથી નિર્ગુણ નિરાકાર ઈશ્વરને સમજી નહીં શકો, પણ હૃદયના ભાવથી ચોક્કસ અનુભૂતિ કરી શકો. એ અનુભૂતિનો વિષય છે. અને એટલા માટે જો અનુભૂતિ કરવાની હોય, કરવી હોય, તો આ કરવું ખૂબ જરૂરી છે. અને માટે વેદિક સ્ક્રિપ્ચરની અંદર પણ હંમેશા અનાહત ચક્રને પહેલું ડેવલપ કરવાનું કહેવામાં આવે છે, કે પહેલું અનાહત ચક્ર ડેવલપ થવું જોઈએ, પછી આજ્ઞા ચક્ર ડેવલપ થાય. ઇન્ટ્યુટિવ પાવર. અનાહત ચક્ર ડેવલપ નહીં થાય, હૃદયના ભાવોનું શુદ્ધિકરણ નહીં થાય, ત્યાં સુધી અનુભૂતિ થશે જ નહીં. એટલે આ ખૂબ અગત્યનું છે. એ કોના માટે કરવાનું? આપણા માટે કરવાનું. જો આપણે પ્રગતિ કરવી હોય તો આપણે આ કરવાનું. કારણ શું થશે, જો તમે ધારો કે કુંડલીની શક્તિ જાગૃત કરવી હોય, કુંડલીની શક્તિ આપોઆપ જાગૃત થશે. તમે જ્યારે આ બધો અભ્યાસ કરશો તો તમારામાં કુંડલીની શક્તિ જાગૃત થશે. હવે કુંડલીની શક્તિ શું છે સમજાવું તમને, કે કેવી શક્તિ છે. આપણી આપણી જે નાડીઓ છે, આપણી પાછળ જે આ સ્પાઇનલ કોર્ડ છે, એના જોડે ત્રણ નાડીઓની કલ્પના છે. એક ઈડા, એક પીગળા અને એક સુષુમ્ણા, વચ્ચેની જે છે સુષુમ્ણા. હવે જે આપણું ડાબું નસકોરું છે એનું કનેક્શન કોની સાથે છે? ઈડા સાથે છે. અને આપણું જે જમણું નસકોરું છે એનું કનેક્શન પીગળા સાથે છે. હવે આપણે એક સેકન્ડની, એક મિનિટની અંદર 12 પ્રાણ લઈએ છીએ અને એક મિનિટમાં 16 થી 18 શ્વાસ લઈએ છીએ. બરોબર છે? પ્રાણ ક્યાંથી લઈએ છીએ? મૂલાધાર અને સ્વાધિષ્ઠાનમાંથી. મૂલાધાર અને સ્વાધિષ્ઠાન અને આના શીર્ષ ઉપરથી લઈએ છીએ. સુષુમ્ણાનું શીર્ષ હોય છે, ત્યાંથી એ એન્ટર થાય. પણ અત્યારે ઈડા અને પિંગળામાં જાય છે. એટલે જ્યારે ડાબું નસકોરું જતું ચાલતું હોય ત્યારે ઈડામાંથી આવે, જમણું ચાલતું હોય તો પિંગળામાંથી આવે. હવે તમે નોટ કરજો કે તમારા નસકોરા છે ને બદલાતા રહેશે. કોઈ વખત ડાબું હશે, કોઈ વખત જમણું હશે, એ હંમેશા બદલાતું રહે. એ આખું નાડીશાસ્ત્ર છે. નાડીશાસ્ત્રનો એક સુંદર અભ્યાસ છે. અને એમાં દાખલા તરીકે જો જે ઈડા નાડી છે, ડાબું નસકોરું, એ ઠંડકનું પ્રતીક છે. અને પીંગળા નાડી છે એ ગરમીનું પ્રતીક છે. ઈડા નાડી છે એ સ્થિરતાનું પ્રતીક છે. જે પીંગળા નાડી છે એ ચલનનું પ્રતીક છે. એટલે તમે બહુ સારા કામ કરવાના હોય ને ઈડા નાડી ચાલતું હોય, દાખલા તરીકે કોઈ મુહૂર્તનું કોઈ સુંદર સારું કામ કરવાનું હોય તો ઈડા નાડી ચાલતી હોય, શુકન કહેવાય.
કોઈની સાથે ફાઇટિંગ કરવાની હોય, કોઈને દબાઈ દેવાનું હોય, તો પિંગળા ચાલતી હોય તો ફાયદાકારક છે. એટલે પિંગળાનું કામ ગરમી પેદા કરવાનું છે, ઈડાનું કામ ઠંડક પેદા કરવાનું છે. ઘણી વખત આખું નાડીશાસ્ત્ર છે, એમાં તો ખૂબ સુંદર એ લોકોએ કે સવારમાં ઉઠો ત્યારે કઈ નાડી ચાલે છે તો તમારો કેવો દિવસ જશે એની ખબર પડી જાય, અને તમે નાડીનું બરાબર ધ્યાન રાખો તો દિવસ સારો પણ જાય. નાડીનું આખું એક શાસ્ત્ર છે. પણ જ્યારે પ્રાણ સુષુમણામાં જાય ત્યારે ઉર્ધ્વીકરણની પ્રક્રિયા થાય. જો ઈડા ને પિંગળામાં પ્રાણ જાય છે ત્યારે આપણે જે દુન્યવી જીવન જીવીએ છીએ એ ઈડા ને પિંગળામાંથી પ્રાણ જાય છે. પણ જ્યારે સુષુમણામાં પ્રાણ જાય અને એમાં ગતિ કરે ત્યારે તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય ત્યારે સુષુમણામાં પ્રવેશ કરે. એના સિમ્પટમ્સ શું? દાખલા તરીકે સુષુમણામાં જ્યારે પ્રાણ ગતિ કરશે અને ઉર્ધ્વીકરણની ક્રિયા શરૂ થઈ જાય ત્યારે તમે કોઈને સાંભળશો ને ત્યારે જે બોલનાર વક્તા કરતા તમારી સમજ ઊંડી હશે. આ પહેલું સિમ્પટમ્સ. તમારામાં થોડી ઊંડી, ધારો કે ભગવદ્ ગીતા તમે ઘણી વખત સાંભળી છે પણ તમે ફરી પાછું કંઈ વાંચશો ને તો તમને જે લખ્યું છે એના કરતાં ઊંડાણમાં તમને ખબર પડશે, કંઈક વધારે ડીપર અન્ડરસ્ટેન્ડિંગ તમને મળશે. આ એનું સિમ્પટમ્સ છે. બીજું શું થાય? જ્યારે કુંડલીની જાગૃત થાય છે ત્યારે શરીરમાં ખૂબ ગરમી પેદા થાય છે. ખૂબ ગરમી, ગરમી એટલે અહીંયા તો તમને ઠંડકમાં પણ શિયાળામાં પરસેવો થાય, અહીંયા અહીં છાતીમાં નહીં અહીંયા ગળા આગળ, અને આખા શરીરમાં ગરમી ગરમી, એટલી બધી ગરમી થાય. એટલા માટે યોગીઓ છે એ જનરલી હિમાલય જેવા ઠંડા પ્રદેશ એટલા માટે પસંદ કરે છે કે એ લોકોની કુંડલીની જાગૃત થાય ત્યારે એ ગરમી સહન નથી થતી. પણ તમારા ચક્રો બરાબર સાફ હોય, જે લોકોનું ખાસ કરીને મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહત આ ચાર ચક્રો બરાબર સાફ થયેલા હોય તો કોઈ કોન્સિક્વન્સીસ નથી આવતા, કોઈ આડઅસર નથી પેદા થતી. નહીતર આડઅસર આવે છે. કુંડલીની જાગૃત થાય ત્યારે એટલી બધી ટ્રીમેન્ડસ શક્તિ છે અને એને શક્તિને જવા માટે અવરોધ કોઈ પેદા કરે છે. માનો કે ચક્રો બરાબર બેલેન્સ જ નથી, અવરોધ પેદા કરે છે. અથવા તમારામાં કોઈ નકારાત્મક ભાવો છે તો પણ એ અવરોધ છે. નકારાત્મક ભાવ એ હંમેશા અવરોધ તરીકે કામ કરે છે, અને અવરોધ કરે એટલે તમને એની કોઈ સાઈડ ઇફેક્ટ થઈ જાય. માટે હંમેશા કોઈ પણ આધ્યાત્મિક જર્નીની અંદર હૃદયનો ભાવ શુદ્ધ થઈ ગયા એટલે બાકી તમે સેફ. પછી તમારી કુંડલીની જાગૃત થાય તો તમને કંઈ નહીં થાય, તમને કોઈ આડઅસર નહીં થાય, અને તમારામાં વોકેબ્યુલરી બોલવાની જે શક્તિ છે આપોઆપ આવી જશે, તમારું ડીપર અન્ડરસ્ટેન્ડિંગ આપોઆપ આવી જશે. આ બધા એના સિમ્પટમ્સ છે. દાખલા તરીકે તમે ધ્યાનમાં બેસો તો શરીર આમ ડોલન કરતું થઈ જશે. ઘણા માણસોને આ બધા સિમ્પટમ્સ બધાને થાય એવું જરૂરી નથી, પણ આવા બધા સિમ્પટમ્સ આવે છે એ કુંડલની શક્તિના આધારે છે, અને આ શક્તિ બધાનામાં છે. ધ્યાન રાખજો, કોઈની મોનોપોલી નથી આમાં, એક કે એક વ્યક્તિ પાસે આ શક્તિ છે. સવાલ માત્ર જાગૃત કરવાની વાત છે, અને એ કુંડલીની જાગૃત થાય પછી જ ઈશ્વરનો સાક્ષાત્કાર એ પછીનું સ્ટેપ છે. એમાં ખૂબ મદદ થાય છે. કુંડલીની જાગૃત થવાથી ઘણા બધા ગુણો, ઘણી બધી મુશ્કેલીઓ આપોઆપ સોલ્વ થઈ જાય છે, અને આધ્યાત્મિક ઉન્નતિ થતી હોય છે. અને એ સહજ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની કુંડલીની શક્તિ જાગૃત કરી શકે છે. ઓફકોર્સ એનો એક અભ્યાસ છે, અભ્યાસ કર્યા વિના તો એ થતું નથી, પણ તમારે એનો અભ્યાસ કરો તો એ સહેલાઈથી તમે જાગૃત કરી શકો છો, અને કોઈ આડઅસર વિના તમે જાગૃત કરી શકો છો. અને એ ક્ષમતા દરેકે દરેક વ્યક્તિમાં છે, કારણ કે તમે એકે એકમાં ઈશ્વરે આપણને આ શરીર આપ્યું છે, ત્યારે માનવ અવતાર આપ્યો છે, તો આપણામાં એક ક્ષમતા આપેલી જ છે કે તમે દરેક જણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે લાયક જ છે, યોગ્ય જ છે. એ તમારો જન્મસિદ્ધ હક છે, એ કરી શકાય છે. પણ પહેલેથી એવું માની લેવાની જરૂર નથી કે આ યોગ્યોનું કામ છે, આ સંતોનું કામ છે, મારું કામ નહીં, હું ના કરી શકું. આ બધા બેરિયર્સ છે, હું કરી શકીશ એવો દ્રઢ વિશ્વાસ અને સાધના અને તમારી તત્પરતા એ કરવાની, તો ચોક્કસ પરિણામ આવી શકે છે. સંસારમાં રહીને કરી શકાય. એવું જરૂરી નથી કે એના માટે ભગવા કપડાં પહેરવાની કોઈ મોનોપોલી નથી. આ બરાબર સમજી લેવાની જરૂર. કોઈ પણ વ્યક્તિ જો આદર્શ જીવન જીવી અને હૃદયના ભાવોને જેટલા બને એટલા સાત્વિક બનાવીને, મન સાત્વિક બનાવીને અને અહંકારને આધ્યાત્મિક બનાવીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે.
હવે પછીના આપણે 3 દિવસ આપણું ફોકસ હવે અહંકાર બદલવાનો છે, આધ્યાત્મિક અહંકાર, આત્મભાવ, એટલે થોડું ડીપર અન્ડરસ્ટેન્ડિંગ. કાલથી આપણે જ્યારે આગળ વધશું ત્યારે હવે પછી આપણે થોડું ડીપર અન્ડરસ્ટેન્ડિંગ સમજવાની જરૂર છે કે હું કોણ, ખોટો હું અને સાચો હું, આ બે વચ્ચેનો ભેદ એને સમજવાનો છે અને એનો અનુભવ પણ કરવાનો છે. જાણવા વાળો કોણ, જાણવાનું જ્ઞાન શું છે અને આ ઓબ્જેક્ટ જે સાધન છે શું, આ ત્રણે ત્રણને ભેદ કરવાનો છે. આ 3 દિવસમાં, હવે પછીના 3 દિવસમાં આ ત્રણેને ઓળખવાનો એટલીસ્ટ પ્રયાસ આપણે કરવાનો. તો હું માનું છું હવે આપણે 5-1 મિનિટ બાકી છે, તો કોઈ પ્રશ્ન હોય તો આજે જે થોડુંક એવું છે કે જેમાં થોડા પ્રશ્નો હોવા જોઈએ, તો જેને પણ કંઈ પ્રશ્ન પૂછવો હોય. હવે પહેલી વાત સમજાવું, ધ્યાનને સમજી લો કે ધ્યાન કરાય નહીં થાય નહીં, ધ્યાન છે કરાય નહીં ઓટોમેટિક થઈ જાય. ધ્યાન થઈ જાય એટલે કેવી સ્થિતિ આવે કે આપણું હું પણ હોય પણ મન ના હોય, હું પણ હોય પણ મન ના હોય, એનો અર્થ એ થયો કે મન, આ મનના સવાલો છે, થયું કે ન થયું એ મન સવાલ કરે છે, મન તો છે જ નહીં, મનની તો ગેરહાજરી છે, ખાલી હું પણ છે. એટલે ધ્યાન થાય એની ખબર પડવાની જરૂર નથી, તમને અનુભૂતિ થાય તમારું મન તો. જો પહેલું લક્ષણ શું, મન શાંત હોય, કોઈ જગ્યાએ ઇન્ટરફિયર કરતું નથી, બરોબર, તમે એકલીન થઈ ગયા છે. જો ધ્યાન કોને કહેવાય કે તમારો વિષય અને જાણનારો બે એક થઈ ગયા, જાણવા વાળો અને જાણવાનું જ્ઞાન બે એક બની ગયો, પછી કોણ કોને પૂછશે અને શું પૂછવાનું, ખ્યાલ આવે છે? હવે આ શબ્દોથી મૂકવું થોડું અઘરું છે, પણ અનુભવ કરવા જેવી વાત છે. આ ખાલી અનુભવ કરવાની છે કે તમારું હું પણ એકલું હાજર હોય ને મન નહીં હોય, આવો કોઈ સવાલ જ નહીં કરે. એવી સ્થિતિ, ઇવન 2 મિનિટની એવી સ્થિતિ આવે કે તમે જસ્ટ બેઠા છો, તમારું મન અંદર નથી, કોઈ સવાલ જ નહીં આવે, મન આ બધા સવાલો કરે છે અને મન તો છે નહીં, આમાં ધ્યાન થશે એટલે મન તો છે જ નહીં, મન હાજર જ નથી, ખ્યાલ આવે? એટલે તમને ખબર પડી જશે નહીં, તમને અનુભૂતિ થશે, કોઈ તર્કથી કંઈ નહીં ખબર પડે, પણ તમને ખબર પડશે. તમને શું એની આઉટપુટ, એની પ્રોડક્ટ શું, કે તમને એકદમ શાંતિનો અનુભવ થશે, એકદમ ડીપર, જે કોઈ દિવસ ના અનુભવ કરી હોય એવી શાંતિનો અનુભવ તમને થશે. એનું પહેલું સિમ્પટમ, કોઈ ઉદ્વેગ જ નહીં રહે, હૃદયમાં કોઈ ઉદ્વેગ નહીં, મનમાં કોઈ ઉચાટ નહીં, એકદમ શાંતિ, જાણે તમે નવી જ દુનિયામાં ક્યાંક છો, ખોવાઈ ગયા, ડિસ્કનેક્ટ, ટોટલી ડિસ્કનેક્ટ, એવી સ્થિતિ. બીજો કોઈ સવાલ? બહુ અઘરો સવાલ. દુશ્મનને માફ કરવો એ ખૂબ અઘરી વાત છે, પણ એને માફ કરવા શું કરવું જોઈએ પહેલા જો. પહેલી વાત એ છે કે દુશ્મન ભાવ કે રીતે, શા માટે પેદા થયો એનું કારણ જાણવું જોઈએ. નંબર 1, દાખલા તરીકે આપણને કોઈ એક વ્યક્તિ પર ગુસ્સો છે, તો ગુસ્સો છે તો થોડા ડીપર અન્ડરસ્ટેન્ડિંગમાં જાઓ કે આ ગુસ્સો મને કેમ છે, કારણ કે એને મારું આ બગાડ્યું છે કે મારું અપમાન કર્યું છે, વોટ એવર જે કંઈ બન્યું હોય, ઘટનામાં જાઓ. તમને કોઈ પણ વ્યક્તિને માફ કરો તો પહેલાં ઘટનામાં જાઓ, અને ક્યારે કરવાનું, ભગવાનની પૂજા કર્યા પછી આ કરવું, બાકી જોખમ નહીં લેવું. પહેલાં ભગવાનની પૂજા કરવી, મન થોડું સાત્વિક થઈ ગયું હોય, અને એ વખતે આ સવાલ, આ કેસ, એ ફાઇલ ખોલવાની. આમ શું છે, બધા પ્રશ્નો ફાઇલમાં મૂકી દો, કાલથી મારે વાત કરવાની છે. ફાઇલો નવી નવી પાડવી છે બધી, બધી એક એક ફાઇલ એવી હોય કે સમાજની ફાઇલ છે, એક ફાઇલ ઓફિસની ફાઇલ હોય, એમ બધી બધા ડિપાર્ટમેન્ટ, ગુસ્સાવાળી ફાઇલ એક અલગ રાખી દેવાની, આપણો જે વિરોધ કર્યો બધા વ્યક્તિને એક ફાઇલમાં મૂકી દેવાની એક બાજુ. એટલે આમાં એવું છે કે ફાઇલ ઓપન કરવાની, જ્યારે ભગવાનની આગળ બેઠા હોય ત્યારે પછી કહેવાનું કે આમાં જોઈએ તો ખરા, ચલો આમાં ઉપાદાન કારણ શું ને નિમિત્ત કારણ શું, આનો અભ્યાસ કરવાનો, એણે મારું આવું કર્યું એનું કારણમાં હું કેટલો જવાબદાર. માફ કરવાનું નહીં, પહેલાં માફ નહીં કરવાનું, પહેલું બધી સમસ્યાનું આમાં ડાયલોગ કરો, ડાયલોગ કરવાના, અને પહેલાં પૂછી લેવાનું કે આમાં મારો વાંક ખરો,
મન સાત્વિક હશે તો તરત જ બોલી જશે કે હા ભાઈ તું પણ જવાબદાર તો છું, બસ પછી માફ કરવાનું શરૂ પડશે. જ્યાં સુધી હું જવાબદાર છું એવું મને રિયલાઇઝ ના થાય ત્યાં સુધી હું માફ કરી ના શકું. પણ જ્યારે મને એમ ખબર પડી કે ના મારો એ વાંધો છે તો પછી માફ કરવાની તાકાત આવી જશે. એટલે કોઈ પણ આવી સમસ્યા હોય તો એકલા એકલા ડાયલોગ કરો, જો કોઈને કહેવું નહીં આવું, કારણ કે અહંકાર વચ્ચે આવશે નહીં, તો કોઈની જોડે વાત નહીં કરવાની, એકલા એકલા ડાયલોગ કરવાનો અને પૂછી લેવાનું કે મારો વાંક કેટલો. અને જેમ જેમ તમે આધ્યાત્મિક જર્ની ઉપર આગળ વધશો એમ તમને વાંક દેખાતો થશે. આજે નથી દેખાતો કાલ દેખાશે, અને દેખાય એ ખૂબ સારું લક્ષણ છે. એનો અર્થ એ થયો કે તમે જે કરી રહ્યા છો એ બરાબર કર્યું છે. જ્યાં સુધી તમને તમારો વાંક ના દેખાય ત્યાં સુધી તમારે માની લેવાનું કે આપણે છીએ એમ ના એમ છીએ, કોઈ ફેરફાર નથી થતો. જે દિવસ તમને એમ થાય કે ના મારો વાંક તો છે જ, આમાં થોડો તો ખરો, પેલા ભલે થોડો સ્વીકારે તો સ્વીકારવા દેવા, વાંક દેખાવો જોઈએ, મારો વાંક છે એટલી ખબર પડી, બાકીનું કામ બહુ સરળ થઈ ગયું. પણ જ્યાં સુધી આપણો વાંક ના ખબર પડે ત્યાં સુધી અહંકાર શું કરશે, આપણા અહંકારનું જતન કરવાનું જ મન પ્રયાસ કરશે કે ના એ ભાઈ બોલી ગયો પણ એમાં હું વટવાળો માણસ, મને એ કેવી રીતે, એની શું હેસિયત, કાલ અતારનો આવે છે, હું તો વર્ષોથી અહીંયા છું, આવું કંઈક એવી દલીલો લાઈન મૂકી દેશે મન, અને તમારું તમારા અહંકારનું એ જતન કરશે. એટલે પણ જેટલું કૃતજ્ઞાનું જ્ઞાન જે ધ્યાન છે વધારે કરશો એટલું અહંકાર લો થઈ જશે, અને અહંકાર લો થઈ જશે ને એટલે તમારું કામ બહુ સરળ થઈ જશે. આમાં અહંકાર મોટું બેરિયર છે, એને બને એટલો લો બનાવો. એટલે કૃતજ્ઞતાવાળું ધ્યાન છે એ, અને આ મેટા મેડિટેશન, લવ એન્ડ કાઇન્ડનેસ, આ બે અક્ષર ઉપાય છે તમારી બધી સમસ્યા. આખું એનર્જી બદલાઈ જશે, કમ્પ્લીટલી એનર્જી બદલાઈ જશે. ઇવેલ્યુએશન કરવાની પદ્ધતિ બદલાઈ જવી જોઈએ. પહેલા વારંવાર અને ભૂલો થતી હોય, હા તો ફરીવાર માફ કરો, તો ફરીવાર માફ કરો. જો એનું કારણ સમજાવું, તમને સમજાવું, એ બહુ સારો પ્રશ્ન છે. આ આ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. પહેલી વાત, આ કોણ વારંવાર ભૂલો કરે છે એવું કોણ કહે છે તમને? તમારું મન કહે છે, રાઈટ? એગ્રી? અચ્છા, એમાં અહંકારનો સપોર્ટ છે, છે બરાબર. એટલે તમારું મન એમ કહે છે કે આ માણસ વારંવાર ભૂલો કરે છે. હું તો કહું છું ભૂલ જ નથી કરતો, હું તમને એમ કહું છું ભૂલ કરતો જ નથી. એ ભલે સ્વીકારે, પણ પહેલા તમે સ્વીકારી લો કે એની ભૂલ નથી. હોય તો તમે સ્વીકારો. એનું કારણ છે, ભૂલ તમને દેખાડે છે, મન દેખાડે છે. તમે જો નિમિત્ત કારણ ને ઉપાદાન કારણની થિયરીમાં તમે જાઓ, તેમાં તમારો ફાળો હશે, એની ભૂલ હશે તો તમારો ફાળો હશે. એકલું એક હાથે તાળી પડે જ નહીં, એક હાથે તાળી ના પડે. પહેલા તમે તમારું બંધ કરો, એને એને ભૂલો જે કરવી એ કરવા દો. પહેલા તમારી તાળી એક હાથ આજુ બાજુ પર લઈ લો, પાડવા દે જેટલી વાર પડે. આ બહુ ના તમને કહું, તમારો જે પોઈન્ટ છે બહુ વેલિડ છે, પણ આ વસ્તુ બરાબર સમજવાની છે કે હંમેશા પરિવર્તનની પ્રક્રિયા, સુધરવાની પ્રક્રિયા આપણેથી જ કરવાની છે, અને ખૂબ ધીરજ રાખવી પડશે. ધીરજ રાખશો તો પરિણામ બહુ સુંદર આવશે. કદાચ કોઈ કફ પ્રકૃતિ એવી હોય સામે કે કદાચ જડતા વધારે હોય, બની શકે છે, વાંધો નહીં, પણ ઉદારતા વધારો ને. જડતાની સામે ઉદારતાનું તમે મૂકી દો, અરે બે વાર નહીં, હું તને પાંચ વાર માફ કરી, કલ ભૂલ બીજી વાર કરેલ કહેવાનું, જો ત્રીજી વાર કરજે હું હજુ માફ કરવાનું છું. અરે ભગવાન કૃષ્ણએ 99 વાર નથી માફ કર્યું, તમે આ બે વાર ને પાંચ વારમાં આટલું બધું? આમ તો કૃષ્ણનું, કૃષ્ણ પરિવારના મેમ્બર આવું કહેતા હશે. કેસા હૈ ચક્ર? ઉસકી રેમેડીઝ હૈ ફોર એવરી. આઈ હોપ કલ મેં થોડી બાત ઉસકા કરુંગા કે હરેક ચક્ર કો આપ ઠીક કર સકતે હૈ, ઉસકા યમ સભી ચક્ર કે લિયે એક સ્પેસિફિક વર્ડ હૈ, મંત્ર હૈ. એઝ ફોર એક્ઝામ્પલ મૂલાધાર કે હૈ લમ લમ લમ, વો ચક્ર કો ઠીક કર સકતા હૈ, એસે બીજ મંત્ર બોલા જાતા હૈ.
तो हर एक चक्र के लिए बीज मंत्र होता है और उसकी डिफरेंट रेमेडीज होती है, तो रेमेडी से हम कोई भी चक्र फिट उसको अच्छा कर सकते हैं। पर उसके पहले फर्स्ट कंडीशन कि सभी चक्र के साथ कोई ना कोई नकारात्मक भाव का जुड़ान है, उसका अटैचमेंट है। मानो कि मूलाधार चक्र है तो मूलाधार चक्र के साथ भय का अटैचमेंट है, स्वाधिष्ठान है तो लोभ का अटैचमेंट है, तो आपको वो पहले दूर करना पड़ेगा, वो बड़ा अवरोध है। समझ गए? तो थोड़ा कॉम्प्लेक्स है, लेकिन आगे के दिन में थोड़ा बहुत हम ज्यादा डेवलप करेंगे थोड़ा आइडिया, तो आपको पता चल जाएगा। बीजो कोई सवाल? चलो तो आज नहीं सब आई, यहाँ पर पूरी करिए।